ओम श्री गणेशाय नमः। व्रतनी विधि। श्रावण महीनानी सातमना दिवसे सौभाग्यवती स्त्रीओ आ व्रत करे छे। व्रत करनाने सवारे वेला उठी ठंडा पानी थी नहावुं तथा आखो दिवस ढाढ़ू खावुं। आ दिवसे चूलो सळगावो नहीं, घीनो दीवो करी शीतला माताની वार्ता करवी अने बीजा दिवसे ज ते चूला पर रांधवुं। आ व्रत करवाथी धन धान्य संतान अने सौभाग्यवती प्राप्त थाय छे। हवे आपणे आ व्रतनी एटले के शीतला सातमनी वार्ता सांभळीए। तो हवे आप सब हाथ में चोखा राखी ध्यानथी आ आखी वार्ता सांभळजो। बोली शीतला माते की जय। एक गाम में देराणी जेठाणी तेनी सासू साथे रहती हती। बन्ने वहुओ घरे देवना दीधेला एक एक दीकरा हता। मोटी वहु ईशाळु हती, ज्यारे नानी वहु बहु भली हती, भोळी अने प्रेमाळ हती। एक वखत श्रावण मासमां रांधणछठनो दिवस आव्यो। सासूए नानी वहुने रांधवा बेसाड़ी। नानी वहु मधरात सुधी रांधती हती, એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને જઈ જરા આડે પડખે થઈ તેને થાકના લીધે જોત જોતામાં ઊંઘ ચડી ગઈ। ચૂલો સળગતો હતો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। પણ આ શું, શીતળા માના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી। તેઓ આખા શરીરે દાઝી ગયા। આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે। તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી। રસ્તામાં બે તલાવડી તેણે જોઈ। બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેનું પાણી પીતું ન હતું। જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું। નાની વહુ જોઈ તલાવડી બોલી ઉઠી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળામાં પાસે શાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓ બોલી અને કહ્યું, બહેન અમે તે એવા ક્યાં પાપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતા જ નથી? અમારા શાપનું નિવારણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધી। રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેની ડોકમાં ઘંટીના પર લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈ બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપના નિવારણ કરવા માટે જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સતાઈને માટે લડતા જ રહીએ છીએ, તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધી। થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમા પોતાના વાળ ખંજવાડતા બેઠા હતા। વહુને જોઈ ડોસીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે, જરા જોઈ આપને। વહુ દયાળુ હતી, તેને ઉતાવળ હતી, છતાં પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી જુવાઓ વીણવા બેસી ગઈ। થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ। તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થયો। ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો। બહુ આશ્ચર્ય પામી, તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે તેના પગે પડી ગઈ। વહુએ તલાવડીના શાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતા બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્ય હતી અને રોજ ઝઘડિયા કરતી હતી। કોઈને શાક કે છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે, આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે। એ પછી વહુએ આખલાના શાપ વિશે પૂછ્યું, જેના જવાબમાં શીતળામાંએ બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતી।
તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી। આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એના ગળામાં ઘંટીના પડ છે। તું આ ઘંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થઈ જશે। નાની વહુ ખુશ થતી હતી। શીતળા માના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછો ફરી। રસ્તામાં તેને પેલા આખલા મળ્યા। વહુએ એમની ડોકીથી ઘંટીના પડ છોડી નાખ્યા। તેઓ લડતા બંધ થઈ ગયા। આગળ ચાલતા દલાવડીએ પાસે વહુ આવી તેના શાપનું નિવારણ માટે ખૂબ ભારે પાણી પીધું। પછી બધા પાણી પીવા લાગ્યા। ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી। તેથી જેઠાણી તેની ઈર્ષા થઈ। બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને શીતળા માના દર્શન આપે। તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ। મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા। આથી તેમનું શરીર દાજી ગયું। તેમને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તેનું પેટ બળજો। સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ગોળિયામાં છોકરો મૃત પામ્યો હતો। આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ તેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી। રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે? જેઠાણી મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું? તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને। પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી। આગળ તેને બે આખલા મળ્યા તે જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી। આગળ જતા ઝાડ નીચે ડોશીમાના સ્વરૂપમાં શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા। તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું। તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડી આવું? તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડ્યા કરું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય ના મળ્યા। આથી ત્યાં રડતી રડતી ઘરે આવી, હે શીતળા માતા, જેવા મારા દેરાણીને ફળ્યા તેવા સૌને ફળજો। બોલી શીતળા માતા કી જય।